नमस्कार विद्यार्थी मित्रों, હું સંજાલા તક્ષશિલા વિદ્યાલય બાયડના ડિસ્ટન્સ લર્નિંગ ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, છેલ્લી આપણે 11 સાયન્સ વિષય ગણિતમાં પ્રકરણ 1 ગણમાં આપણે જોઈ લીધું કે ગણની વ્યાખ્યા સુનિશ્ચિત સભ્યોના સમુદાયને ગણ કહે છે. ગણ દર્શાવવા માટે છગડીયો કૌંસ, નાનો કૌંસ અથવા મોટો કૌંસનો ઉપયોગ થાય છે. ગણને દર્શાવવા માટે સંકેત એબીસીડી આલ્ફાબેટિકલ મૂળાક્ષરોનો ઉપયોગ થાય છે. ગણ દર્શાવવાની બે રીતો જોઈ લી, એક યાદીની રીત અને બે ગુણધર્મની રીત. યાદીની રીતમાં દરેક સભ્ય અલગ દર્શાવવા માટે દરેક સભ્ય પછી અલ્પવિરામ મૂકવામાં આવે છે, છેલ્લા સભ્ય પછી નહીં. ગુણધર્મની રીતમાં સભ્યોના ગુણધર્મોને એક્સ જેવા સંકેતોનો ઉપયોગ કરીને દર્શાવે છે, જે આપણે જોઈએ. હવે આજે આપણે ધોરણ 11 સાયન્સ વિષય ગણિત પ્રકરણ 1 વ્યાખ્યા ગણના પ્રકારો વિશે સમજીએ. તો મિત્રો, આપણને ખ્યાલ હશે ધોરણ 9માં આવી ગયું નંબર 1 ખાલી ગણ. ખાલી ગણ તો એની વ્યાખ્યા છે, જે ગણમાં એક પણ સભ્ય ન હોય તે ગણને ખાલી ગણ કહે છે. ખાલી ગણને સંકેત છગડીયો કૌંસ ખાલી રહેવા દેવાનો અથવા તો ફાઈ વડે દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે 10 થી નાની 2 અંકની પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. તો 10 થી નાની પ્રાકૃતિક સંખ્યાઓ ગણીએ તો કઈ આવો? 1 થી 9. પણ અહીં આગળ શું કહે છે? 2 અંકોની, તો 1 જ અંકની થઈ, એટલે એ ગણ ખાલી ગણ થાય, એ બરાબર 5. હવે નંબર 2 એકાકી ગણ. તો જે ગણમાં એક જ સભ્ય હોય તે ગણને એકાકી ગણ કહે છે. એકાકી એટલે એક જ સભ્યવાળો ગણ. જે ગણમાં એક જ સભ્ય હોય તે ગણને એકાકી ગણ કહે છે. દાખલા તરીકે 1 અંકની સૌથી નાની અવિભાજ્ય સંખ્યા. 1 અંકની સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ? તો સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2. એક તો વિશિષ્ટ છે તો એકાકી ગણ. નંબર 3 ગણના પ્રકારોમાં ખાલી ગણ, એકાકી ગણ. નંબર 3 શાંત ગણ. શાંત ગણ, શાંત ગણ કોને કહીશું? તો વિદ્યાર્થી મિત્રો, જે ગણના સભ્યોની સંખ્યા ગણી શકાય એ ગણને આપણે શાંત ગણ કહીશું. અથવા તો જે ગણના સભ્યોની સંખ્યાને નિશ્ચિત અનુગુણ પૂર્ણાંકો દ્વારા દર્શાવી શકાય તેવા ગણને શાંત ગણ કહીશું. જોઈએ શાંત ગણ. જે ગણના સભ્યોની સંખ્યા ગણી શકાય, જે ગણના સભ્યોની સંખ્યા ગણી શકાય તે ગણને શાંત ગણ કહે છે. અથવા અથવા જે ગણના સભ્યોની સંખ્યાને નિશ્ચિત અનુરૂપ પૂર્ણાંક દ્વારા દર્શાવી શકાય
તે ગણને શાંત ગણ કહે છે. શાંત ગણની વ્યાખ્યા, જે ગણના સભ્યોની સંખ્યા ગણી શકાય, કેલ્ક્યુલેટ કરી શકાય, તે ગણને શાંત ગણ કહે છે. અથવા જે ગણના સભ્યોની સંખ્યાને નિશ્ચિત અનૃણ પૂર્ણાંક દ્વારા દર્શાવી શકાય તે ગણને શાંત ગણ કહે છે. શાંત ગણ ઇન્ફાઇનાઇટ સેટ. દાખલા તરીકે દસના અવયવો નો ગણ. તો દસના કઈ કઈ સંખ્યા વડે ભાગી શકાય, એટલે કે દસના અવયવો આપણે પાડીએ તો 2 5 5 1. માટે દસના અવયવ કેટલા સભ્યો છે તો આપણે જોઈ શકીએ છીએ 1 2 3 4. આ ગણના સભ્યોને ગણી શકાય છે, માટે આને કેવો ગણ કહીશું? શાંત ગણ. ઓકે મિત્રો, નંબર 4 અનંત ગણ ઇન્ફાઇનાઇટ સેટ. ગણને સેટ કહીશું. તો જે ગણના સભ્યોની સંખ્યા ગણી ન શકાય તે અનંત ગણ છે. તે અનંત ગણ છે. જે ગણના સભ્યોની સંખ્યા ગણી ન શકાય તે અનંત ગણ છે. અથવા શાંત ન હોય તે અનંત ગણ છે. શાંત ન હોય તે અનંત ગણ છે. દાખલા તરીકે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. પ્રાકૃતિક સંખ્યાઓ કેટલા સુધી હોય તો આપણે ગણ d બરાબર પ્રાકૃતિક સંખ્યા 1 2 3 ડેશ આપણે યાદીની રીતે લખીએ છીએ, પણ ડેશ મૂકવાનું નહીં જણશું, કારણ કે પ્રાકૃતિક સંખ્યાઓ અનંત છે, ઘણી બધી છે. તો ગણ d બરાબર 1 2 3 ડેશ એટલે આવા ગણને આપણે કેવો ગણ કહીશું? અનંત ગણ. હવે નંબર 5 અલગ ગણ. અલગ ગણ કોને કહેવાય? તો અલગ, આપેલા બે ગણો A અને B હોય, બંનેમાં અલગ અલગ સભ્યો હોય તો એને અલગ ગણ કહીશું. તો આપેલા બે ગણ A અને B માં અલગ અલગ સભ્યો હોય તો તે અલગ ગણ છે. દાખલા તરીકે ગણ
ए बराबर एक बे त्रण अल्प विराम गण बी बराबर छगड़िया कौश में एन एन ओ पी। तो अँ आग आप घन ए अंदर संख्याओ है गण बी में अंग्रेजी मूड़ाक्षर है तो ए गण और बी गण के अलग। तो अँ आग ए बी अलग गण है। ए पछी नंबर छ समान गण तो शब्द पर आपने व्याख्या खबर पड़े समान गण कोने कहेवाय तो आपेला बे गणो होय एम एना एज सभ्यो आवेला होय तो आपणे तेने समान गण कहीशुं। समान गणनी व्याख्या गण ए अने बी माटे बन्ने मो एना एज सभ्यो आवेला होय तो तेने समान गण कहे छे। तेने समान गण कहे छे गण ए अने गण बी माटे बन्ने मो इना एज सभ्य आवेला होय तो तेने समान गण कहे छे। दाखला तरीके गण ए बराबर एक बे त्रण गण बी बराबर छगड़े कौश में एक्स के जो एक्स ए चार थी नानी प्राकृतिक संख्या छे। छगड़े कौश पूरो गण एनी अंदर आपने जो इसे कहते हैं एक बे त्रण गण बी बराबर एक्स के जो एक्स ए चार थी नानी प्राकृतिक संख्या छे तो गण ए यादी ने रीते लखेलो छे गण बी ગુણધર્મની રીતે લખેલું છે તો ગણ બી ને યાદીની રીતે લખે તો ગણ બી બરાબર છગડીયા કૌંસમાં એક બે ને ત્રણ થશે। હવે આપણે જોઈ શકીએ કે ગણ એ ના સભ્યો અને ગણ બી ના સભ્યો એના એ જ છે માટે ગણ એ અને બી સમાન ગણ છે તો માટે ગણ એ બરાબર ગણ બી થાય કેવા ગણ થશે સમાન ગણ। હવે નંબર સાત સામ્ય ગણ સામ્ય ગણ કોને કહેવાય તો આપેલા બે ગણોની સભ્ય સંખ્યા સરખી હોય તો તેને આપણે સામ્ય ગણ કહીશું। આપેલા બે ગણોમાં સભ્યોની સંખ્યા સમાન હોય તો તે બે ગણ સામ્ય ગણ છે। આપેલા બે ગણોમાં સભ્યોની સંખ્યા સમાન હોય તો તે બે ગણ સામ્ય ગણ છે। દાખલા તરીકે ગણ એ બરાબર છગડીયા કૌંસમાં એક બે ત્રણ ગણ બી બરાબર છગડીયા કૌંસમાં એક્સ વાય ઝેડ। હવે ગણ એના સભ્યોની સંખ્યા કેટલી ત્રણ ગણ બીના સભ્યોની સંખ્યા કેટલી ત્રણ બંનેની સભ્ય સંખ્યા સરખી છે પરંતુ બંનેમાં સભ્યો સરખા છે તો ના તો અહીં આગળ ગણ એના સભ્યોની સંખ્યા નંબર ઓફ એ ત્રણ કહેવાશે અને નંબર ઓફ બી
એ પણ 3 થશે માટે નંબર ઓફ એ બરાબર નંબર ઓફ બી માટે માટે ગણ એ અને ગણ બી સામ્ય ગણ છે સંકેતમાં તેને એ સામ્ય બી વડે દર્શાવાય એને એ સામ્ય બી વડે દર્શાવાય